કેમ છો બાળકો બધા મજામાં છો ને બાળકો તમે આગળ પાણી વિશે ઘણું બધું શીખી ગયા છો પાણીના સ્ત્રોત જળચક્ર પાણી પ્રદૂષિત કેવી રીતે થાય છે તો આપણે આ બધું તો જોયું પણ બાળકો જેવા ગ્રામ્ય વિસ્તારો છે એવા ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણીની અછત વર્તાય છે તો એ ગામડાઓમાં ઘણીવાર પાણી સુકાઈ જાય છે તો ત્યાં પાણીની અછત વર્તાય છે તો બાળકો એ અછત ન વર્તાય એટલા માટે આપણે પાણીનો સંગ્રહ કરવો જોઈએ તો આજનો આપણો વિષય છે પાણીનો સંગ્રહ કેવી રીતે થાય છે તો 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 આપણે આપણે આજે એ જોઈશું બાળકો જોઈ ગયા છે પાણી ઘણું બધું છે પણ એ પાણીનો આપણે બગાડ કરીએ છીએ પણ બગાડ કરવાની સાથે આપણે એની સંગ્રહ પણ કરવો જોઈએ તો બાળકો જેવા ગ્રામ્ય વિસ્તારોમાં હોય છે તો ગ્રામ્ય વિસ્તારોમાં કુવા બનાવેલા હોય છે એ વરસાદનું પાણી કૂવામાં પડે છે જેથી કરીને ગામના લોકો ગરગડી દ્વારા ગરગડી દ્વારા દોરદું બાંધીને એમાં નાનું એવું કે મોટું એવું વાસણ કે મોટી એવી દોલ બાંધીને એ પાણી ખેંચીને ફરીથી ઉપયોગમાં લઈ શકે એ પાણી એ લોકો જમવાનું રસોઈ બનાવવા માટે નાહવા માટે કે પછી શાકભાજીને ધોવા માટે એ પાણીનો ઉપયોગ કરી શકે છે એવી જ રીતે બાળકો જ્યારે ખેડૂતો હોય છે તો ખેડૂતો પોતાના ખેતરમાં તળાવ બનાવે છે પાણીનો સંગ્રહ કરવા માટે કેમ બનાવે છે કેમ કે એ તરાવમાંનું પાણી એ લોકો ફરી ઉપયોગમાં લઈ શકે એ તરાવમાંથી મોટર દ્વારા મોટા પાઇપ નાખીને એ પાણી ખેતરમાં છોડવામાં આવે છે જેથી કરીને એમનો જે પાક હોય છે એ પાક સરસથી ઉત્પન્ન થાય છે એટલે એ જે આપણે શાકભાજીને એવું ખાઈએ છે તો એને પણ પાણીની જરૂર તો પડે જ છે તો ખેતરમાં આ રીતે પાણીનો ફરીથી ઉપયોગ કરવામાં આવે છે પછી બાળકો તમે જોયું હશે કે ખેતરમાં જે તરાવ તો આવી ગયું પણ એવી જ રીતે કૂવા પણ હોય છે તો એ કૂવામાંથી પણ ખેડૂતો પાણી ઉપયોગમાં લઈ શકે છે પછી બાળકો તમે બોરીબંધ જોયું હશે બોરીબંધ જે છે એ બોરીબંધમાં સિમેન્ટની કે રેટીની ગુણો આવે છે કોથરા મૂકીને પાણી બાંધવામાં આવે છે આજુબાજુ બે પાળી બનાવીને વચ્ચે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તો એમાં જ પણ ઘર દ્વારા કે મોટર દ્વારા પાણી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે પછી બાળકો આ છે પંપ એ પંપ દ્વારા પણ આપણે પાણી બહાર કાઢી શકીએ છીએ તો એ પંપ દ્વારા જે પાણી કાઢીએ તે પાણી પણ આપણે ન્હાવા માટે રસોઈ બનાવવા માટે પીવા માટે દરેક રીતે ઉપયોગી છે તો બાળકો તમે આ જોયો પાણીનો સંગ્રહ તો આપણે કરીએ જ છીએ પણ પાણીનો આપણે બગાડ કરવો જોઈએ નહીં આપણે આપણા ઘરમાં છત ઉપર પણ પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ આપણા ઘરે મોટી મોટી ટાંકીઓ બનાવી હોય છે એમાં વરસાદનું પાણી આપણે સંગ્રહ કરી શકીએ છીએ તો એ પાણી ટાંકીમાંથી આપણા ઘરમાં નળ દ્વારા આવે છે એ નળમાંથી જે આપણે પાણી ઉપયોગમાં લઈએ છીએ જેમ કે નાવા માટે ઉપયોગમાં લઈએ છીએ પીવા માટે ઉપયોગમાં લઈએ છીએ પછી આપણે ઘરનું કોઈ કામ કરવું હોય તો પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ શાકભાજી આપણે લાવીએ છીએ મમ્મી તો એ શાકભાજી ધોવા માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ પણ બાળકો આ બધું પાણીનો ઉપયોગ તો આપણે કરીએ છીએ પણ આપણે એ પાણીનો બગાડ નહીં કરવો જોઈએ કેવી રીતે મમ્મી શાકભાજી લઈને આવે છે તો મમ્મી એ પાણીથી શાકભાજી તો ડૂવે છે પણ એ પાણી આપણે ધોરી દઈએ છે તો એ પાણી આપણે દોરવું જોઈએ નહીં આપણા ઘરના આંગણા આગળ કે નાના નાના જ્યાં છોડ રોપ્યા હોય ત્યાં જઈને એ પાણી એ છોડમાં નાખવું જોઈએ જેથી કરીને એ પા ઝડપથી વહેલો ઉગી જાય છે એવી જ રીતે આપણે પાણીનો બચત પણ કરવો જોઈએ અને પાણીનું સંગ્રહ પણ કરવો જોઈએ તો જોયું ને બાળકો કેવી રીતે પાણીનો સંગ્રહ થાય છે આપણે જોયું ને પાણીનો સંગ્રહ તો કેવી રીતે કરીએ છીએ અલગ અલગ રીતે પાણીનો સંગ્રહ થાય છે પણ બાળકો એ પાણીનો સંગ્રહ કરવા માટે પણ આપણે સાવચેતી રાખવી જોઈએ જેવી રીતે આપણે પાણી અલગ અલગ રીતે સંગ્રહ કરીએ છીએ તો એમાં જીવાટ ઉત્પન્ન થાય છે તો એની આજુબાજુ આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને એ પાણીમાં નાની નાની જીવાટ ઉત્પન્ન ન થાય અને એ પાણી આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ પછી જેવી રીતે આપણા ઘરની ઉપર જે ટાંકો હોય છે શાખે જ છે પણ એ બંધ ટાંકામાં પણ આપણું પાણી દૂષિત થાય છે તો એના માટે બીજું એક એકવાર તો આપણે સાફ કરાવવું જ જોઈએ જેથી કરીને એ ચોખ્ખું પાણી રહે પછી બાળકો અત્યારની ટેકનોલોજી પ્રમાણે તો દરેક ઘરોમાં ફિલ્ટર લગાવવામાં આવે છે જેથી કરીને એ ફિલ્ટરમાં પાણી ફરીથી ચક્રવાત થઈને એ પાણી આપણે શુદ્ધ મળે છે અને એ પાણી આપણે ઉપયોગમાં લઈએ તો આપણા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકતું નથી તો બાળકો આપણે જોયું ને પાણીનો સંગ્રહ તો કરવો જોઈએ એનો બગાડ પણ ન કરવો જોઈએ અને સંગ્રહ કરવા માટે પાણીના કયા કયા સાવચેતીના પગલાં રાખવા જોઈએ એ આપણે શીખ્યા